वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ണേ ശ്രീസ്വാമി നമോ നമ ശ്രീസഹ നീലക ശ്രീഗുരുചരണകമലേഭ്യോ നമോ നമിലോ ശ്രീസ്വാമി ഭഗവാജെ શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ છોતેરમું ભગવાન શ્રીહરી બલદાણા ગામમાં પધાર્યા છે જમ્યા છે સંતો ભક્તોને ખૂબ જમાડ્યા છે અને અદભુત મહારાજે વાતો કરી છે એ પ્રસંગનું આપણે શ્રવણ કરીશું એ બાજા બજત અપારહી પુર કે પાસ પુરજન સન મુખ આયે સબ ઉરન માવત સ્વાસ બાજા બજત અપાર હિ પુર કે આયે પાસ પુરજન સન મુખ આયે સબ ઉરન માવત સ્વાસ અપાર વાજિંત્રો વાગતા હતા શ્રીહરિ બલદાણા ગામની સમીપ ધાર્યા ગામના ભક્તો એટલા ઉત્સાહથી ઉતાવળા સામે ચાલીને આવ્યા તેમની છાતીમાં શ્વાસ સમાતો નહોતો આવો આનંદ થયો શ્રી હરિસંતુ કે પાવ મહારાજ અને સંતોને જોતાની સાથે બધા હરિભક્તો દઈને પગમાં પડ્યા આપણે ત્યાં એક શબ્દ છે દંડવત એનો અર્થ જ થાય દંડ એટલે લાકડી લાકડી જમીન ઉપર પડે કેવી રીતે પડે મૂળ આ શબ્દ પરંપરામાંથી આવ્યો છે દંડવત શબ્દ વિશિષ્ટાદ્વૈત પરંપરાનો વિશિષ્ટ શબ્દ છે ભગવાન અને ભગવાનના સાધુની આગળ આપણે લાકડીની જેમ ચરણમાં પડી જઈએ વિચાર્યા વિના એના પગમાં પડી જઈએ આવી રીતે پڑھ્યા લો શ્રી હરિ સંતકુ દેખ કે સબહી પરે પાવ অতি દેખે प्रतापતે બહુત ભયે ઉર ભાવ બહુત ભયે ઉર ભાવ શ્રી હરિ અને સંતોના દર્શન કરતા જ બધા ભક્તો પગમાં પડ્યા તેમનો અતિશય પ્રતાપ દેખીને મનમાં ઘણો શ્રદ્ધા ભાવ થયો દરેક ભક્તજન એક એક શ્રીફળ લાવ્યા શ્રીહરિના ચરણમાં તે ભેટ રૂપે મૂક્યા બંને હાથ જોડીને પગે લાગ્યા મસ્તક નમાવ્યા ગઈકાલની વાત યાદ છે ને મહારાજને ખરેખર મેમકા જેવું છે લીંબડીવાળા રસ્તે એ પણ મહારાજે રૂટ નક્કી કરી નાખ્યો છે પરંતુ એક હરિભક્ત બ્રાહ્મણ જૂઠાભાઈ આચાર્ય આ આચાર્ય જુઠ્ઠાભાઈ એની વિનંતી એનો વિવેક એની વિનમ્રતા નમે તે સહુને ગમે એની વાણીમાં દાસભાવ હતો એની વાણીમાં વિવેક હતો મહારાજે નક્કી કર્યું છે તેમ છતાં મહારાજે આમની વિનંતી સાંભળી એમનો વિવેક જોઈ એમની વિનમ્રતા જોઈ મહારાજે કહ્યું અમારે લીંબડી તો જવું જ છે ત્યાં થઈને જ મેમકા જવું છે પરંતુ અમે પહેલાં બલદાણા આવીશું જોયું એ ગામની વાત છે આ બલદાણા નામનું નાનું ગામ સત્સંગમાં આ ગામની ખૂબ ઓછી વાતો આપણને સાંભળવા મળે છે ખૂબ ઓછી વાતો પરંતુ આવા નાના ગામમાં પણ આટલી મોટી સમજણવાળા હરિભક્ત થયા જેણે મહારાજનું હૃદય જીત્યું જેણે મહારાજનો અઢળક રાજીપો મેળવ્યો એ ગામની વાત છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે લક્ષ્મીર વસતી આમ સંસ્કૃતનો શ્લોક છે પણ તમે સમજી શકો એવો છે લક્ષ્મીર વસતિ જીહવાગ્રે જીહ્વાગ્રે મિત્ર જીહ્વાગ્રે જીવાગ્રેંધનમ પ્રાપ્ત જીહવાગ્રેયમ લક્ષ્મી જીહ્વાગ્રે જીભ છે ને ત્યાં લક્ષ્મીનો નિવાસ છે અ મેન હુ હેઝ નોટ મની ઇન ધ પોકેટ શુડ હેવ હની ઓન ધ ટંગ ખિસ્સામાં મની નથી પણ જીભ ઉપર હની છે ને તો કહેવાય છે ને મીઠી જીભવાળો તીખા મરચા પણ વેચી નાખે અને કડવી જીભવાળો મીઠું મધ વેચવા નીકળે તો એ મળે એને શટ કેટલી સરસ મીઠી જીભવાળો તીખા મરચાં પણ સારા ભાવે વેચી નાખે અને કડવી જીભવાળો મીઠું મધ પણ વેચી ના શકે લક્ષ્મીર વસતી મિત્ર જીવવાગ્રેંધવા મિત્ર અને શત્રુ આ જે બધા ભેદો છે ને આ બધાના મૂળમાં જીભ છે એક માણસ બીજા માણસના હૃદયથી નજીક આવે છે વાણીથી જ એક માણસ બીજા માણસથી દૂર થાય છે વાણીથી જ નાની એવી વિનંતી કરી પણ કેવી સરસ એની વિનંતી હતી જેમાં વિવેક હતો જેમાં વિનમ્રતા હતી શ્રીજી મહારાજ આપણે ચાર પાંચ પ્રસંગ પાછળ જોયા યાદ છે ને તમને મહારાજે જે રૂટ નક્કી કર્યો હોય એ બહુ ચેન્જ નહોતા કરતા પરંતુ આ પ્રસંગમાં આપણે જોયું એની વિનંતી સાંભળી મહારાજે તુરંત ચેન્જ કર્યો બસ જીવનમાં આપણે પણ આટલું શીખી જઈએ મહારાજને રાજી કરવા છે મોટા સંતને રાજી કરવા છે વચનામૃતમાં મહારાજે પોતે મહારાજને પૂછ્યું કયા ગુણથી તમે રાજી થાવ કયા ગુણથી તમે કુરાજી થાવ એમાં પણ મહારાજે પોતે જાજામાં જાજી વાત બોલવાની અમને વારે વારે પૂછ્યા કરે મહારાજ કેમને ન ગમે અમારા વેન ઉપર વેન લાવે મહારાજ કેમને ન ગમે મહારાજને શું નથી ગમતું કેનાથી મહારાજ કુરાજી થાય છે મહારાજે પોતે પણ વચનામૃતમાં એ જ જાજી વાતો કરી બહુ નાની વાત કોઈ લખી છે જન્મ થતાની સાથે જ માણસને જીભ મળે છે પણ એને વાપરવાની કળા મરતા સુધી પણ આવડે કે ન આવડે વિદેશી કહેવત એમાં તો એવું લખ્યું કુદરતી રીતે માણસને બોલતા આવડી જાય છે જન્મેલો બાળક જીભ સાથે જન્મે છે પણ દોઢ વર્ષે બે વર્ષે અઢી વર્ષે ત્રણ વર્ષે કુદરતી રીતે માણસ બોલતા શીખી જાય છે પણ મૌન રહેતા શીખવું એ સાચી કળા છે એટલે પણ એની સામે બીજી કહેવત શું છે ન બોલ્યામાં નવ ગુણ મૌન રહેવું ને મોટી કળા છે ઓછું બોલવું ને એ મોટી કળા છે હમણાં આપણે પ્રામાણિક માણસોના પંદર લક્ષણો વાંચ્યા હતા બોલો ઓછું જુઠ્ઠાભાઈ આચાર્યની જે વિનંતી હતી પ્રાર્થના હતી આપણે સાંભળી બસ આપણને પણ એવી પ્રાર્થના કરતો આવડી જાય ને તો મહારાજને સંતોને હરિભક્તોને આપણે ખૂબ રાજી કરી શકીએ એટલું જ નહીં આ લોકમાં આપણે આપણા કામ કાજ વ્યવહાર ધંધા જોબ બિઝનેસ એ પણ સારી રીતે કરી શકીએ આપણી ભારતીય પ્રણાલી કોઈ પણ કારણસર માફ કરજો મને આખા દેશને આપણે દોષ નથી આપતા પણ આપણી પ્રણાલીમાં તમે જુઓ ને તો બોલવાનું છે ને બહુ તોછડું અને બરછટ પહેલેથી ચાલ્યું આવે છે બાપા દીકરાને કે તું બુહા જેવો છે દીકરો એના દીકરાને કહે જ્યારે વિદેશી પ્રજામાં કોઈ પણ કારણસર તમે જુઓ અમુક વિવેક આ લોકોના ડીએનએ માં છે તમે જોયું ધીરેથી બોલશે શાંતિથી બોલશે વિચારીને બોલશે અહીંના નાના છોકરા હોય તો પણ એ જ સિસ્ટમ તમે જુઓ ને આપણે તો બે જણા બોલતા હોય તો આપણને લાગે વાતો ઝઘડે છે કે શું એટલા માટે આ શીખવા જેવું છે બધા હરિભક્તો આવી રીતે આવ્યા દોડ્યા મહારાજના પગમાં પડ્યા ખૂબ રાજી થયા ગામના દરવાજાની સ્વચ્છ જગ્યા જોઈ ત્યાં દરબારે સારો સુખરૂપ ઉતારો તૈયાર કર્યો હતો મંડપમાં ઘણી ચંદની બાંધી હતી શ્રીહરિ ઉતારાની ચંદની રંગબેરંગી અને શ્રીહરિના ઉતારાની ચંદની રંગબેરંગી અને સુહામણી હતી તેના હજારો સ્તંભ હતા તે ઘણી ઊંચી હતી ચંદની એટલે પ્રકારનો મંડપ જ ચંદનીના કિનારાના દરેક સ્તંભના ઉપર સોનાના કળશ મૂક્યા હતા ચંદનીના નીચેના ભાગમાં સોનેરી બિલોરી કાચના ઝાડ લટકાવ્યા હતા ચંદનીના વચ્ચેના ભાગમાં વિચિત્ર ભાતનું નંગ જડિત સોનાનું સિંહાસન હતું શ્રીહરી ત્યાં આવીને બિરાજ્યા મૂર્તિ ચંચળ અને સોહામણી હતી મોતી જડિત છડી હાથમાં રાખી હતી શ્રીહરિને અનંત બ્રહ્માંડોના અધીશ સમજીને ચોપદાર જય જય આવા શબ્દો પુકારીને બોલતા હતા વિવિધ પ્રકારના બિછાના બિછાવી દીધા અપાર લોકોની સભા થઈ સંતો આવીને ત્યાં બેઠા તેમજ બધા દરબારો પણ ત્યાં આવીને બેઠા શ્રીહરિ સહુને ઘણા પ્રેમથી ઉતારા આપવાની બાબતમાં પૂછતા હતા શ્રીમદ સત્સંગી જીવન તૃતીય પ્રકરણ શ્રીજી મહારાજનો વ્યવહાર કેવો હતો અમુક પ્રસંગો મોટા પુરુષના જીવનમાં શીખવા જેવા હોય મોટા પુરુષની મોટાઈ દરેકને દેખાતી હોય પણ એ મોટાઈ પાછળનો એનો વિવેક એની વ્યવહારિકતા બહુ ઓછા માણસોને દેખાતી હોય નાનામાં નાના માણસને સાચવાની કળા એ વ્યવહાર છે સાંભળજો નાનામાં નાના માણસને સાચવવાની કળા એ વ્યવહાર છે અને કોઈ પણ દુઃખ ન થાય એવી આવડત એનું જ નામ વિવેક છે એને લાગે કે ભાઈ નથી કરવું તો એ બે માણસને ઓછા ઇન્વોલ્વ કરે મહારાજની આ કળા જોયું બલદાણા ગામમાં સભા છે આયોજન છે તો પૂછવું ખરેખર કોને જોઈએ ત્યાંના હરિભક્તો એને પણ શ્રીજી મહારાજ એક એકને પૂછતા સહુની અગવડતા અને સગવડતા સુખની અને દુઃખની સ્થિતિમાં શ્રીહરિ ખૂબ ધ્યાન રાખતા આપણને ખબર પડે કે કોઈ ભગવાનના ભક્ત એનું એક્સિડેન્ટ થયું આપણા હૃદયમાં દુઃખ થાય તુરંત આપણે એને ફોન કરીએ આટલી માનવતા તો હોવી જ જોઈએ અમુક અમુક દાખલા એવા મેં જોયા આપણને સ્પર્શી જાય એટલે કહું છું કોઈ વ્યક્તિને વાટે નહીં ગુજરાતની આ ઘટના વિડીયોમાં જોઈ આપણને એમ રૂવાડા ઉભા થઈ જાય કે શું એક નેતા નેતા શબ્દ એટલે ગંદામાં ગંદો રાજકારણી શબ્દ એટલે ગાળ જ કહેવાય એક રાજકારણી માણસ આટલી માનવતા આટલી ઈમાનદારી આટલી નીતિમત્તા રાખી શકે ગુજરાતમાં કેશુભાઈ પટેલ જીપીપી પાર્ટી રચી ખુલ્લે આમ નરેન્દ્ર મોદીને કેવી ચોર લૂંટારો ન બોલવાના શબ્દો અપાર બોલે બુરી રીતે હારી થાય નહીં અને નરેન્દ્ર મોદી જીતે અને જીતીને સૌથી પહેલા આશીર્વાદ એના લેવા જાય અને એન્ટ્રીમાં વાત કરે શું વાત કરે કે જેની આંગળી પકડી હું આ માર્ગે ચાલતા શીખ્યો છું એને ક્યારેય ન ભૂલી શકું લો આશીર્વાદ લીધા પગે પડ્યા એના હાથનો પેંડો ખાધો મોટા બધાને દેખાય છે કે ચા વાળો વડાપ્રધાન બની શક્યો પણ કેમ બને કોઈ નથી દેખાતું બીજી એક ઘટના આસિત ભગત સારા માણસો આ બધી વસ્તુ મોકલતા હોય એટલે હું જોઉં જાણું ત્યારે આપણને થાય ક્યાં માનવતા ખૂટે છે આપણી કોઈકનું દુઃખ છે અને આપણા હૃદયમાં એના પ્રત્યે ભાવના થાય આપણે ફોન કરીએ સામેથી યાદ કરીએ બરાબર અને આપણું સુખ હોય તો બધા સાથે વેચીએ બીજાના દુઃખમાં સહભાગી બનીએ અને આપણા સુખમાં બીજા બધાને સહભાગી બનાવીએ આ નાની કળા નથી આ બહુ મોટી કળા છે બિહારના ઇલેક્શનમાં લાલુ પ્રસાદ યાદવે એક વાત કરી આમ તો એને યાદ કરવો કથામાં યોગ્ય નથી પણ આ અયોગ્ય માણસ પાસે કેટલી યોગ્ય વાત જાણવા જેવી છે એણે કહ્યું કે મારું બિહારમાં એક્સિડેન્ટ થયું અને મને આશ્ચર્ય એ વાતનું હતું કે સૌથી પહેલો કોલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આવ્યો હતો બોલો એક્સિડેન્ટ આનું થાય અને એ સમયમાં પણ કોઈ પણ માણસને યાદ કરીને સામેથી સંભાળી લે આ કંઈ નાની વાત નથી આપણે સુખમાં પણ ભૂલી જઈએ છીએ અને દુઃખમાં પણ ભૂલી જઈએ છીએ કોઈકના જીવનમાં દુઃખ આપણે રાજી થઈ જઈએ સારું થયું આ તો અતિ મોટી અસાધુતા છે આપણને સુખ આવે તો આપણે છકી જઈએ એ પણ અસાધુતા છે શ્રીજી મહારાજનો સ્વભાવ હતો કોઈ હરિભક્તની અગવડતા કોઈ હરિભગતની સગવડતા સદ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો સાંજે અમે બેઠા હતા પૂજ્યપાઠ ગુરુજીના જીવનમાં કેવા મોટા માણસોના કેટલા મહાન સદગુણો હોય છે એ કહું છું એની મોટાઈ એ બધાને દેખાતી હોય પણ એની પાછળ નાનામાં નાના જીવને સાચવવાની કેવી કળા વાપીના અરુણભાઈ મિસ્ત્રી ઉત્સવમાં આવ્યા સાંજનો સમય હતો હું પણ સાથે બેઠો હતો ગુરુજી ખૂબ રાજી થયા એમના ધર્મપત્ની પણ ઉત્સવમાં આવ્યા હતા એમણે બધી વાત કરી એમના ધર્મપત્ની થોડા બીમાર હતા એટલે એમણે ઉતારા માટે ગુરુજીને રિક્વેસ્ટ કરી ગુરુજી કે કોઈ વાંધો નહીં ઉતારો થઈ જશે જા જ્યાં માણસો દેશ વિદેશના ભક્તો આવવાના હતા ઉતારા બધી બાજુ પેક હતા બીજી વાર ત્રીજી વાર મોડી રાત સુધી ગુરુજીએ જાતે ચિંતા કરી પણ એ હરિભગત સંતુષ્ટ થયા રાજી થયા ત્યારે ગુરુજી ઊંઘ આવી આપણે પણ સમજી શકીએ કે આટલી બધી વ્યવસ્થા જયારે કરી હોય ત્યારે દરેક હરિભક્તો સેટ થવું જોઈએ આ વ્યવસ્થા છે અને વ્યવસ્થા હોવી જ જોઈએ પણ તેમ છતાં કોઈક હરિભક્તની કોઈક કારણસર શારીરિક પરિસ્થિતિ અથવા માનસિક પરિસ્થિતિને લીધે કોઈ અપેક્ષા હોય તો એવા માણસ પ્રત્યે પણ આટલી મોટી સહાનુભૂતિ આવા પ્રસંગમાં આટલા મોટા પુરુષ રાખી શકે એક નાનામાં નાના ભક્તની વિચારો તમે બે થી ત્રણ વાર મને પૂછ્યું ખબર અંતર પૂછાવી એમને સાનુકૂળ નહોતું બીજી જગ્યાએ સાનુકૂળ નું ત્રીજી જગ્યાએ છેવટે એમને ગમવું સાનુકૂળ પડ્યું એવી રીતે ઉતારો કરાવ્યો હું કેવાય એ માગું છું ભગવાન ભગવાન જેવા મોટા પુરુષો એકાંતિક સંતો મહાપુરુષો એનો આ સ્વભાવ છે આવી રીતે દરેક ધ્યાન રાખતા શ્રીહરિના સિવાય આટલો બધો બીજો કોણ કૃપાળુ હોઈ શકે હવે એક બીજી સરસ વાત આવે છે સત્સંગની બે મોટેરી બાઈઓ મોટીબા અને રાજબા હતા જેટલી સત્સંગી બાઈઓ બહાર ગામથી આવતી તે બધી તેમની પાસે બેસતી જે સુવાસિની અને વિધવા સત્સંગી બાઈઓ હતી તે બધી ગઢપુરના મોટી બા એટલે કે જીવુબા તેમની પાસે બેસતી હતી મહારાજની સાથે આ બધા ભક્તો પણ છે દાદા ખાચર વગેરે પુરુષો છે બ્રહ્માનંદ બ્રહ્માનંદસો વગેરે સંતો છે અને જીવુબા લાડુબા વગેરે બહેનો છે જેવી રીતે હરિભક્તોને મહારાજ સાચવતા એવી જ રીતે સ્ત્રી ભક્તોને મોટી બા વગેરે સાચવતા શ્રીજી મહારાજની આ મર્યાદા સ્ત્રી પુરુષની મર્યાદા ધર્મની મર્યાદા એક એક કાર્યમાં દેખાય આવે એક એક કાર્યમાં પૂજ્યપાત ગુરુજીના જીવનમાં પણ નાના મોટા ઉત્સવ થાય સંતો ઉતાળમાં હોય કોઈક કારણસર ક્યારેક ઉતાળમાં ઉતાળમાં કોઈ વસ્તુ કોઈ ગોઠવણ યોગ્ય યોગ્ય રીતે થઈ હોય તુરંત ચાલુ ઉત્સવ હોય ચાલુ પ્રસંગ હોય ગુરુજી ટોકે મેકનના બધા હરિભક્તો જાણે છે પૂજ્ય ગુરુજીની હાજરીમાં મેકનમાં રમત ઉત્સવ ચાલતો હતો બાલ ગ્રાઉન્ડમાં એમાં તરબૂચ ખાવાની ગેમ હતી એ પૂરી થઈ એટલે નંદ સંતોના નામ લખવાની ગેમ હતી જે ટેબલ ઉપર તરબૂચ ખાધા હતા એ ટેબલ ઉપર તુરંત જ્યાં પેલા નામ લખવાના કાગળ મૂક્યા અને ગુરુજીએ મને બોલાવી બીજા ભક્તોને બોલાવી તુરંત તો ક્યાં ક્યાં એઠું છે ગમે એટલી રમત કરાવો ગમે એટલો તમે હરિભક્તોને આનંદ કરાવો પણ એઠા ચોખાનું ભાન તો રાખો જોયું મોટા પુરુષની દરેક ક્રિયાની અંદર એનો બેજ ક્યાં છે એનો પાયો ક્યાં છે મકાનનું છત દેખાશે દિવાલો દેખાશે પાયો કોઈને દેખાશે નહીં આખી ઇમારત ઊભી છે ને એ પાયા ઉપર એમ આપણા જીવનની ઇમારત જે ઉભી છે ને સિદ્ધાંતો ઉપર સિદ્ધાંતો જયારે નબળા પડવા લાગે ને 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 ત્યારે ઝોકો એટલે આ ઇમારત પડી જશે દરેક માણસોએ ધર્મ જગતના ભૌતિક જગતના આધ્યાત્મિક જગતના રાજકીય ક્ષેત્રના માણસો પોતાનો એક સિદ્ધાંત બનાવીને જે ચાલ્યા છે ને એ હંમેશા ભગવાનને વાલા થયા છે કંઈક તો હોવો જોઈએ સિદ્ધાંત કે નહીં પૂજ્યપાઠ ગુરુજીના જીવનમાં તો કેટલી વખત જોવા મળ્યું કેટલી વખત ઉત્સવો હોય મોટા સમયા હોય ઝાઝા માણસો ભેગા થયા હોય આનંદમાં ઉત્સવમાં ગમે એટલા મગ્ન હોય પણ આ વાત ચૂકાય નહીં મહારાજનો પણ એવો સ્વભાવ હતો એટલે બહેનોની મર્યાદા જીવબા લાડુબા પહેલેથી કરતા હોય એટલે મોટી બા પાસે બધા બહેનો આવે એનું ધ્યાન રાખતા એને સત્સંગનું પોષણ આપતા એની સરભરા કરતા આવી રીતે મોટી બા એટલે જીવબા ધ્યાન રાખતા સંતોમાં જેમ મુક્તાનંદ સ્વામી સૌના અધિક માન્ય અને મોટેરા હતા તેમ મોટી બા પણ બાઈઓમાં સૌના અધિક માન્ય હતા ચૌદ લોકમાં રાજબાઈના જેવી કોઈ પણ ત્યાગી બહેન ન હતી પૂજ્યપાઠ ગુરુજી એ કથા સહજાન છે સ્ત્રી ભક્તોએ સ્ત્રી ભક્તોના ચરિત્ર અને જીવન એ જેનું જીવન છે એને વાંચવા જોઈએ એ માર્ગે આગળ વધવું જોઈએ પુરુષ ભક્તોએ પુરુષ ભક્તો દાદા ખાચર પર્વતભાઈ જીણાભાઈ વગેરે ભક્તો સંતો હોય મહારાજના સમયના એવા સારા સારા સદગુરુ સંતો એના જીવન અને કવન જાણવા જોઈએ વાંચવા જોઈએ રમેશભાઈ સોનીનું લખેલું ગોપી વલ્લભ સ્વામીનું જીવન હમણાં જ મેં વાંચ્યું આપણને એમ થાય કેવા સાધુઓ થયા સત્સંગમાં કેવા સાધુઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી અણનમ રહ્યા છેલ્લા શ્વાસ સુધી આ સત્સંગની કેવી મોટી સેવા કરી અનંત જીવોને ભગવાનમાં જોડી દીધા અનંત જીવોને માયામાંથી બચાવી લીધા સંતોએ સંતોના જીવન જાણવા જોઈએ ગુરુજી એટલી સરસ વાત કરી છે રાજુબા વાક્યાના હતા તમે બધા જાણો છો આજ સુધી આ બ્રહ્માંડમાં આવી કોઈ ઘટના કદાચ ઘટી નહીં હોય એવી ઘટના રાજુબાને કહેવામાં આવે લગ્ન લેવામાં આવે પરાણે એમની તો ઈચ્છા નહોતી એ તો બધા મુકતો હતા મહારાજને વરી ચૂકેલા હતા અને લગ્ન લેવાય અને કહેવાય રાજુ તારી ચુંદડી આવી અને રાજુબાના મોઢામાંથી શબ્દો નીકળી પડે બા તારી ચુંદડી બળી અને પટારા ઉપર મૂકેલી ચુંદડી ભળ ભડ બળવા લાગે અરે ત્યાં સુધીની વાત ભક્ત ચિંતામણીમાં નિષ્ફળાના સ્વામીએ નોંધ્યું અનેક ગ્રંથોમાં લખ્યું રાજુબાનો દેહ પડી ગયો ને અગ્નિ દાહ કરવા જાય અગ્નિ સ્પર્શે નહીં અગ્નિ લાગે નહીં ગોપાળાનંદ સ્વામી પાસે આવીને વાત કરી મહારાજ તો ધામમાં જતા રહેલા સ્વામી અગ્નિદાહ નથી લાગતો દિવ્ય દ્રષ્ટિથી સ્વામીએ જોયું સ્વામીને થયું આખી જિંદગી પુરુષના પડછાયાનો પણ સ્પર્શ નથી કર્યો પુરુષના પડછાયાનો પણ સ્પર્શ નથી કર્યો મનથી પણ કોઈ પુરુષને અડ્યા નથી આવા છેડા વ્રત ધારી આ રાજબા એનો સ્પર્શ કરવા માટે અગ્નિને પણ ડર લાગે છે આ સત્સંગના કેવા મુક્તો થયા જુઓ સહજાનંદી સિંહણ આવી સિંહણો હતી ને ત્યારે સહજાનંદી સિંહો પાક્યા આ સત્સંગમાં નંદ સંતોનું જેટલું મોટું યોગદાન છે એ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જો આ સાગરના શબ્દો સાંભળો જેમ મુક્તાનંદ સ્વામી સૌના અધિક માન્ય અને સૌથી મોટેરા હતા એવી જ રીતે મોટી બાઈઓમાં સૌના અધિક માન્ય હતા અને મોટેરા હતા લો નંદ સંતોનું જેટલું મોટું યોગદાન આ સત્સંગમાં હતું એટલું જ એટલું જ યોગદાન એટલું જ સમર્પણ એટલું જ બલિદાન આ સત્સંગની ઇમારત જેવી થઈને એમાં સ્ત્રી ભક્તોનું હતું અને એના ઉપર અત્યારે આખા સંપ્રદાયમાં દરેક સારા સારા સંતો બહુ મોટું કાર્ય કરી રહ્યા છે બધાને વંદન સારી સંસ્થાઓમાં સારા સંતો આના ઉપર અત્યારે બહુ મોટું રિસર્ચ કરી રહ્યા છે કારણ કે થયું શું મહારાજ પછીના સમયમાં જીવન 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 અને સ્ત્રી નામ હતા પણ બધા લુપ્ત થયેલા શાસ્ત્રોમાંથી જુદા જુદા પ્રસંગોમાંથી જુદા જુદા ગામોમાંથી એવી રીતે અત્યારે શોધાઈ રહ્યા છે એવી રીતે કાઢવામાં આવી રહ્યા છે કે આ સંપ્રદાયને એટલો મોટો વારસો મળી રહ્યો છે અત્યારે ધન્ય છે જુઓ રાજુબાને અગ્નિ સ્પર્શી ન શકે મૃત્યુ થયા પછીનું શરીર પણ એમનું કેટલું પવિત્ર હશે અગ્નિને સ્પર્શ કરતા ડર લાગ્યો અગ્નિને અને ગોપાલ સ્વામીએ પછી દિવ્ય રૂપે આજ્ઞા કરી પછી અગ્નિ સ્પર્શ થયો અગ્નિ દાહ લાગ્યો અગ્નિ સંસ્કાર થયો આવા રાજુબા હતા મોટી મોટીબાઈને અધિક મોટા માનતા અને ગુરુ માનતા હતા એક મોટા સંતમાં જે ગુણ હોવા જોઈએ જીતને સંત કે ગુ નહી તામે નહીં એક ન્યોન સહેજે હિ વર્ત મે ગુણ નહી તામે નહીં એક ન્યૂન જેટલા ગુણ એક સંતમાં હોવા જોઈએ તે બધા ગુણો મોટીબામાં હતા ગુણોની દ્રષ્ટિએ એમાં રંચ ભાત્ર પણ ન્યૂનતા ન હતી તો શું થયું જેટલા મુક્તાનંદ સ્વામી મહાન એટલા જ મોટી બાપણ મહાન બધા જ સર્વોત્તમ સદ્ગુણ તેમનામાં સહેજે રહેતા સહેજે હિ વર્તત દેહી મે કબહુન પરત ગોણ કોઈક જ મુક્તાવા હોય જન્મથી બધા સદ્ગુણ લઈને આવ્યા હોય હા બાકી બધા સંગે કરીને મોટા પુરુષના માર્ગે ચાલે આપણા પૂજ્યપાઠ ગુરુજી હજી પહેલા ધોરણમાં પહેલા દિવસે સ્કૂલમાં જાય અને સ્કૂલમાં બધા બાળકો વાર્તા કરવા ઊભા થાય અને એ દિવસે પૂજ્યપાઠ ગુરુજી નાના સ્કૂલની અંદર બાળકોની સભામાં સ્કૂલની અંદર પહેલી પહેલા ધોરણમાં સર્વોપરી મહારાજની વાતો કરેલો શા માટે મોટા પુરુષો એટલા માટે મહારાજની ઈચ્છાથી આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે એવા મોટા પુરુષોને મહારાજ મોકલે છે જેમ ગરુડ કેટલા મચ્છરિયાને પોતાની પાંખમાં લઈ વૈકુંઠ સુધી જઈ શકે એમ આવા ગરુડ જેવા મોટા પુરુષો આવે ત્યારે અનંત આત્માઓ ભગવાન સુધી પહોંચે છે બાકી એવા મોટા પુરુષ ન હોય સંત ન હોત સંસાર મેં જલી જાત સંસાર સંસારમાં તો ચારે બાજુ કાવા દાવાની આગો લાગે છે ચારે બાજુ તમે જુઓ યુદ્ધ ચાલી રહ્યું છે એમાં જે કંઈ સારું છે એ મહારાજને લીધે અને મોટા પુરુષોને લીધે એવા મોટા પુરુષો એવા મહાપુરુષો આ પૃથ્વી ઉપર છે ને એટલા માટે આ પૃથ્વી સ્થિર છે એટલા માટે સૂર્ય અને ચંદ્ર એની ગતિ ચાલે છે આ પૃથ્વી ઉપર એક પણ મોટા પુરુષ નહીં હોય વચનામૃત વડતાલનું ઓગણીસમું જ્યારે પણ આ પૃથ્વી ઉપર મનુષ્યનો દેહ આવે છે ત્યારે ભગવાન અથવા ભગવાન જેવા મોટા પુરુષ અવશ્ય પણ પૃથ્વીમાં વિચરણ કરતા હોય છે આ પૃથ્વી વાંજણી નથી મહારાજે કલ્યાણનો માર્ગ બતાવ્યો મનુષ્ય દેહ મળ્યા પછી એવા સંતને એવા ભગવાનને શોધીને પછી એની ઉપાસના ને ભક્તિને ને સેવા કરી લઈને તો આને આ દેહ કરીને જીવનું કલ્યાણ થાય વચનામૃત વડતાલનું ઓગણીસમું બસ આ કરવાનું છે મુક્તાનંદ સ્વામીના સદગુણો જેમ સહજ હતા એમ મોટીબાના સદગુણો પણ સહજ છે મુક્તાનંદ સ્વામીને મોટીબાની સરખામણી કરી છે બધા જ સર્વોત્તમ સદગુણ તેમનામાં સહજ હતા ક્યારેય ગુણ પડતા નહીં આપણામાં કેવું છે એક તો સદગુણ સંગે કરીને એવા છે બીજું કેવું છે કે ક્યારેક સદગુણો વધી જાય અને ક્યારેક સદગુણ ઘટી જાય મધ્યમ માર્ગ નથી રહેતો એક સરખા ક્યારેય ગોણ ન પડતા ક્યારે મંદ ન પડતા સરમે સાગર હિતમે અધિક આકાશ મુક્ત મે મુક્ત મની અધિક બાયુ મે મોટી બાતા જેટલા સરોવર છે એ બધામાં સાગર સૌથી મહાન છે પંચભૂતોમાં સૌથી શ્રેષ્ઠ આકાશ છે એવી જ રીતે મુક્તોમાં સૌથી મહાન મુક્તાનંદ સ્વામી કહેવાય છે બોલો દુઃખ થાય આ શાસ્ત્રો વાંચ્યા પછી આ સત્સંગમાં કેટલી મોટી અણસમજણ ઘરી ગઈ આ સત્સંગ કરનારા માણસોએ સત્સંગ ઉપર કેટલી મોટી ઘાત કરી છે બહારના માણસો એ નહીં જે મુક્તાનંદ સ્વામી માટે વચનામૃત તમે વાંચો મહારાજ એમ કહે અમને મુક્તાનંદ સ્વામી ઉપર જેવું સૌથી વધારે હેત છે અરે મહારાજ એમ કહે ભગવાનને લઈએ ને તો આ મુક્તાનંદ સ્વામી છે ને એને પણ ભગવાન કહેવાય શ્રીજી મહારાજે વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી વિશે જે કહ્યું છે ને અથવા મહારાજના મુખે જેટલા પણ આ બ્રહ્માંડમાં જીવો છે બધા કરતા મુક્તાનંદ સ્વામી માટે જે કહેવાયું છે ને એ શબ્દો શોધો વાંચો તમે મહારાજના સમયમાં એવું હતું પણ પાછળની પરંપરામાં કોઈ પણ કારણસર એન કેન પ્રકારે મુક્તાનંદ સ્વામીનું સ્થાન અને માન એટલી હદ સુધી કપાયું એટલી હદ સુધી કપાયું મારે બોલવું ન જોઈએ સારી સારી સંસ્થાઓ કોઈ એક સંસ્થાનું નામ નથી લેતો સારી સારી સંસ્થાઓએ એટલા બધા ચિત્રો પ્રતિમાઓ ફોટાઓ બહાર પાડ્યા છે સૌથી પહેલા ગુણાત્યાનંદ સમય હોય પછી સ્વામી હોય પછી બ્રહ્માનંદ સમય હોય અને છેલ્લે મુક્તાનંદ સ્વામી હોય શું આ અક્ષરધામની સભા છે બોલો શું આ શ્રીજી મહારાજની સભા છે આ કલ્પના કેવળ ને કેવળ પોતાના રાગ અને દ્વેષમાંથી જન્મેલી છે છે ચાલે અત્યારે ચાલે છે હજુ ચાલે છે કેવાય એ છું આપણે આ કથા સાંભળીએ છીએ મુક્તાનંદ સ્વામીને મહારાજ પણ ગુરુ માનતા સરોવરમાં જેમ સાગર મહાન છે એનાથી કોઈ મહાન નથી પંચભૂતમાં આકાશ છે એનાથી કોઈ મહાન નથી ગુણાત્યાનંદ નો મહિમા છે જ ગોપાલ નો મહિમા છે જ પણ મુક્તાનંદ સ્વામી આવે ને તો ગુણાત્યાનંદ સ્વામીને ગોપાલંદ સ્વામી એમના ચરણમાં દાસ થઈને ધૂળની જેમ બેસી જતા એ મુક્તાનંદ નો મહિમા જયારે સત્સંગમાં કપાયો ત્યારે દુઃખ થાય દરેકને પોતાના સદગુરુમાં ભાવ હોવો જ જોઈએ ના હોવો જોઈએ આ શિષ્યનું જીવન છે પોતાના સદગુરુને શ્રેષ્ઠ માનવા જ જોઈએ સર્વોપરી માનવા જ જોઈએ પણ જે પરંપરામાં આપણે છીએ જે શ્રીજી મહારાજનો મત છે એ શ્રીજી મહારાજનો મત કાપીને આપણે આપણો મત પુરવાર કરવા જશું તો શું એ સત્સંગની પરંપરા સાચી એ અક્ષરધામનો રસ્તો સાચો આ કે ના તો કયો બોલો એટલા બધા ચિત્રો પ્રતિમાઓ ફોટાઓ ચારે બાજુ તમને જોવા મળશે ઘણી જગ્યાએ આપણા દાદા ગુરુજી વડતાલમાં બેઠા હતા અને કોઈ પ્રશ્ન પૂછ્યો કે આ સત્સંગમાં મોટો ડખો ચાલે છે કોઈ કે ગુણાતાનંદ સ્વામી મૂળ અક્ષર કોઈ કે ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર સ્વામી તમારો શું મત છે અને દાદા ગુરુજી ત્યારે તુરંત કહ્યું એ જે હોય તે અમને તો એટલી ખબર અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી એ મૂળ અક્ષરની પણ માં હતા બોલો કેવો સરસ જવાબ આપ્યો જે મૂળ અક્ષરની માં હતા પાંચસો પરમંશના મેરુ સમાન હતા પાંચસો પરમંશના નહીં શ્રીજી મહારાજ પણ જેમને ગુરુસ્થાને માનતા એ મુક્તાનંદ સ્વામી એમની આપણે પરંપરામાં છીએ એમના આપણે બાળક છીએ એમના ખોળામાં આપણે બેઠા છીએ એમની કૃપા દ્રષ્ટિથી આપણે મહારાજને અને ગુરુજીને ઓળખી રહ્યા છીએ ત્યારે વાલા ભક્તો ચોક્કસ આપણા જીવનમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી પ્રત્યેનું અપાર 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 હેતુ હોવું જ જોઈએ અને એટલા માટે આપણા ગુરુજીનું એક તમે વિઝન છે જુઓ આ સત્સંગમાં જે કંઈ થયું એની સામે આપણે કરવાની જરૂર છે મુક્તાનંદ સ્વામી માટે શું કે આપણા દરેક હરિભક્તોના ઘરે સિંહાસનની અંદર અક્ષરધામની સભા જ છે અરે મહારાજના સમયના પ્રસાદના ચિત્રો છે કેવા મહારાજ હોય મુક્તાનંદ સ્વામી હોય મહારાજ હોય ગોપાલન સ્વામી આવા ચિત્રો તો મહારાજની હાજરીમાં મુક્તાનંદ સ્વામીની હાજરીમાં શ્રીજી મહારાજની હાજરીમાં થયેલા એ પરંપરાને લઈને એ મહારાજનો સિદ્ધાંત લઈને પૂજ્યપાઠ ગુરુજીએ આપણા હરિભક્તોને લોયાધામ પરિવારના હરિભક્તોને સિંહાસનમાં કા હરિકૃષ્ણ મહારાજ રાખો કાં આપણા ઘનશ્યામ મહારાજ રાખો પણ મહારાજને એકલા ગમતું નથી મુક્તો સહિત રાખો મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આ બે મોટેરા સદગુરુને સાથે રાખો અને હરિભક્તોને એટલું બધું સુખ આવે છે જે કોઈ ભક્તોના ઘરે આવા દર્શન છે સિંહાસનમાં અને જે કોઈ ભક્તો બેઠા છે બધા સાંભળે છે બધા ભક્તોને પણ વિનંતી કે આપણા ઘરમાં મુક્તાનંદ સ્વામીનું સ્થાન હોવું જોઈએ સ્વામીના રોજ આપણે દર્શન કરીએ બોલો તમને વાત કરું સાચી વાત છે ઓબામા એના ઘરમાં મહાત્મા ગાંધીનું ચિત્ર રાખે છે મહાત્મા ગાંધીને પ્રેરણા ગુરુ માને છે કે છે આઈ એમ ટોટલી ઇન્સ્પાયર્ડ બાય ધ મહાત્મા ગાંધી ભૌતિક જગતના માણસો જુઓ નરેન્દ્ર મોદી કહે હું જ્યારે મૂંઝવણમાં જાઉં સ્વામી વિવેકાનંદની આંખમાં આંખ પરો પાંચ મિનિટ બેસું મારી દરેક મૂંઝવણના જવાબ સ્વામી વિવેકાનંદ આપે છે અધ્યાત્મ જગત કેટલું પાવરફુલ છે હું એ કહેવા માંગુ છું તો મુક્તાનંદ સ્વામી તો અનંત ગણા આ બધી તો બહુ ભૌતિક અને તુચ્છ વાતો છે આના કરતા અનંત ગણો મહિમા સ્વામીનો છે એક આપણા ઘરમાં મુક્તાનંદ સ્વામીને રાખીએ હરિકૃષ્ણ મહારાજને રાખીએ આપણા પીવડા મહારાજને રાખીએ પૂજ્યપાત ગુરુજીને રાખીએ આવા મોટા પુરુષના દર્શન આપણે ચિત્રમાં કરીએ છીએ ને એનાથી પણ આપણને બળ મળે છે એનાથી આપણને પ્રેરણા મળે છે એનાથી આપણું જીવન ધન્ય બને છે આપણા જીવનમાં કંઈ સુખ દુઃખ આવવાના હોય ને દૂર થાય છે કેવી કેવી પ્રેરણા મોટા પુરુષના ચિત્રથી પ્રતિમાથી મળે છે એ પણ ક્યારેક આપણે લઈશું સભામાં પણ આજે આ કથા ચાલે છે એટલે વચ્ચા વાત કરી બસ વાહલા ભક્તો જુઓ સરમે સાગર હે અધિક આ બહુ વાતો કરવા જે કથા આગળ ચાલતી નથી હરીશભાઈ બે બાજુ પ્રોબ્લેમ છે ભૂતમે અધિક આકાશ મુક્તમે મુક્ત મુનિ અધિક બાયુ મેં મોટી બા તાસ મુક્તાનંદ સ્વામીનો મહિમા કળિયુગનો સમય છે ને અસત્ય વધારે ફૂલશે ફાલશે એટલે અસત્ય ચારે બાજુ વધી રહ્યું છે ખોટું જ વધી રહ્યું છે ખોટું જ ગવાઈ રહ્યું છે કાકરા જ ઝાઝાઓ હીરા તો બહુ થોડા હોય માટે આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામીના દર્શન કરીએ પૂજ્યપાઠ ગુરુજીના દર્શન કરીએ આવા મોટા પુરુષને સંભારીએ આવા મોટા પુરુષને યાદ કરીએ આંખોથી દર્શન કરીએ તો પણ આ એવા છે ને ભગવાન જેમ પ્રગટ છે મોટા પુરુષ પણ પ્રગટ છે સરોવરમાં સાગર સૌથી અધિક છે પંચભૂતમાં આકાશ સૌથી શ્રેષ્ઠ છે એવી રીતે મુક્તોમાં સૌથી મહાન મુક્તાનંદ સ્વામી કહેવાય તેમ સત્સંગી બહેનોમાં સૌથી અધિક મહાન મોટીબા ગણાય સ્ત્રી ભક્તો હોય તેમણે પોતાના ઘરમાં પોતાના રૂમમાં મોટી બા જીવબાય ને રાખવા જોઈએ ગઢપુરમાં મોટીબાનો ઓટો છે આજે પણ ગઢપુર પ્રાંતના સ્ત્રી ભક્તો અને હરિભક્તો એના હૃદયમાં મોટીબાનો કેટલો મોટો મહિમા છે મેં કહ્યું ને સત્સંગના અમર પાત્રો આજે ઢકાઈ ગયા છે હા સત્સંગના અમર પાત્રો એને લોકોએ દાબી દીધા છે રાગ અને દ્વેષને કારણ મારું અને તારું એટલા જ કારણ ઢાંકી દીધા છે તમે જાણો છો ભારતની અંદર એક મોટો સવાલ સળગી રહ્યો છે અત્યારે શિવાજી મહારાજનું સ્ટેચ્યુ વિચાર તો કરો જેણે પોતાનું જીવન દેશને માટે ખપાવી દીધું એનું સ્ટેચ્યુ દેશમાં સ્થાપી ન શકાય દુઃખ થાય તમે જોયું ને સત્યને રસા તળમાં નાખી દીધું છે લોકોએ જો આપણે જાગીશું નહીં ને જો સાવધાન નહીં બનીએ ને આપણે તો દેશ કે ધર્મ આપણે કે બીજા કોઈ બચવાના નથી વિદેશી કોઈ ચિંતકે સરસ લખ્યું છે યાદ રાખવા જેવું છે ક્યારેય પણ કોઈ પણ બાબતમાં વિજય મારો કે તારો એ મહત્વનું નથી હોતું વિજય મારો કે તારો એ મહત્વનું નથી હોતું વિજય સત્યનો એ મહત્વનો હોય છે સત્યનો વિજયમાં બધાનો વિજય છે અને અસત્યનો વિજય જો થયો તો બધાનો વિનાશ જ છે શિવાજી મહારાજની પ્રતિમા આવે એમાં બધાને વિરોધ છે લો હું કહેવાય માગું છું એમ આપણા સત્સંગની અંદર પણ અમર પાત્રો છે મુક્તાનંદ સ્વામી મોટીબા આવા પાત્રોને લોકોએ દબાવી દીધા છે કોઈ પણ કારણસર વૈયક્તિક રાગદ્વેષને કારણે સત્સંગની ઘણી બધી કથાઓ ઉલટાવી નાખી છે સત્સંગના ઘણા બધા પ્રસંગો કાપી નાખ્યા છે ત્યારે આપણે મૂળ શાસ્ત્રોને સાથે રાખી શ્રીજી મહારાજને સાથે રાખી આપણાથી શરૂ કરીએ કે આ પરંપરા મહારાજની છે આ સિદ્ધાંત મહારાજનો છે અને એ પ્રમાણે આપણે સમજીએ અને પછી સમજાવીએ ભગવાનની મોટે ભગવાનમાં સહેજે રહેલા અપાર કલ્યાણકારી ગુણોને લીધે છે તે રીતે જ મોટીબામાં સાધુના સદગુણો બધા ચોક્કસ સહેજે રીતે હતા શ્રીહરિના ભક્તો અનંત છે એક એકથી અધિક મહાન છે જેમ આકાશના તારાઓનો ગણે પાર આવતો નથી તેમ ભક્તોનો પણ ગણતા પાર આવે એમ નથી આવી જ વાતો શ્રીહરીએ વારે વારે કહી છે એટલે મેં તે લખી છે બીજી વાતોને તો હું જાણતો નથી જ્યારે દિવસ બે ઘડી બાકી રહ્યો બધી રસોઈ તૈયાર થઈ ગઈ વરણી શ્રીહરીને બોલાવવા આવ્યા ત્યારે તેમને જોઈને શ્રીહરી થોડું હસ્યા નિપુણતાથી બધા વસ્ત્રોના આભૂષણો ત્યાં જ ઉતારી દીધા રસોઈ તૈયાર કરી હતી ત્યાં પધાર્યા ત્યાં એક સોનેરી બાજોટ મૂક્યો પરમ સુખદાયક શ્રી ઘનશ્યામ હરિ તે જોઈને તેના ઉપર બેઠા પાણીથી કમળને ધોયા પછી રૂમાલથી તેને લૂંછયા શ્રીહરિને માટે દૂધપાક અને મેંદાની પૂરી બનાવી હતી સાકરનો શિરોપણ કર્યો હતો થાળ ભરી ભરીને શ્રીહરિની આગળ ધરી દીધા રીંગણાનું શાક બનાવીને તેમાં ઘણું ઘી નાખ્યું જે જે ભોજન તૈયાર કર્યા હતા તેને શ્રીહરિ સરસ રીતે પ્રેમથી જમ્યા પછી તત્કાળ હાથ ધોયા અને રૂમાલથી હાથ લૂછ્યા તાજા તજ અને ઇલાયચીનો સુંદર મુખવાસ લીધો શ્રીહરિની સાથે જે દરબારો હતા તેમને બોલાવીને પ્રસાદી આપી સંતોની પંગત કરાવી શ્રીહરિ તેમને પીરસવા માટે ઉઠ્યા હરિભક્ત વિપ્રો શીરાના થાળ ભરી ભરીને લાવતા ત્યારે શ્રીહરિ ડંકા ભરી ભરીને પીરસતા અને સંતોને ભોજન કરાવતા શ્રીહરિએ માથે સોનેરી કોરનો રૂમાલ બાંધ્યો પિત્બરને ખંભા ઉપર જનોઈની જેમ રાખીને કમર સાથે કસીને બાંધ્યું પૂર્વ પશ્ચિમ બે દિશામાં લાંબી સંતોની પંગત થઈ પંગત ઘણી તેજોમય હતી જમનારા સહુ સ્વામિનારાયણ નામની ધૂન કરતા હતા આપણી બધી પરંપરા જમવા બેસીએ ત્યારે પહેલાં શું કરીએ આપણે ધૂન કરીએ આ બધી પરંપરા આ બધી રીતો શ્રીજી મહારાજે પ્રવર્તાવી અને મહારાજના ગયા પછી થોડી ઘણી ગોપાળાનંદ સ્વામીની પ્રવર્તાવેલી આ સંપ્રદાયમાં જે દિવ્યતા દેખાય છે આ સંપ્રદાયમાં જે અલૌકિકપણું દેખાય છે આ બધું મહારાજ અક્ષરધામમાંથી લેવા છે ધૂન કરતા હતા અનંત ધામોના મુક્તો પણ પ્રસાદીનું મહાત્મ્ય અધિક સમજતા હતા એટલે સંતોની પંગત થાય શ્રીહરિ જ્યારે પીરસે ત્યારે તે મુક્તો પણ પ્રસાદી લેવા માટે આવતા વિચારો તમે બધા જાણો છો જેતલપુરમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે હરિભક્તો મહારાજ માટે મેવાને મીઠાઈ લઈને આવે છે જીવણા ભક્ત અતિ દુઃખી સામાન્ય ગરીબ માણસ એને થયું મહારાજ માટે હું પણ કંઈક લઈ જાઉં મઠનો રોટલો ભથાણામાં મેલા ધેલા કપડામાં બાંધીને લાવે પણ મહારાજની એ સભા જોઈ મોટા હરિભક્તો સોનાના ચાંદીના થાળ ભરી મેવાને મીઠાઈ લાવે મહારાજને અર્પણ કરે જીવણા ભગતના હૃદયમાં દુઃખ થયું નહીં નહીં આવો રોટલો મહારાજને અપાય આ કપડું તો જુઓ આમાં દુર્ગંધ આવે છે આવા મેલા ઘેલા કપડામાં રોટલો બાંધેલો મઠનો રોટલો મહારાજને આપું ન આપો બેઠા રહ્યા સામેથી મહારાજે બોલ્યા જીવણા શું છે આ શું ખંભેશનું લટકે નહીં નહીં મહારાજ અરે લાય લાય શું છે પણ પરાણે મહારાજે માગી લીધું એ કપડું મહારાજે ખોલ્યું મેવા મીઠાઈ જમનારા મહારાજ નહોતા

ધૃત્વા રોટક મેક પાણી તલકે એક હાથમાં આખો રોટલો લીધો બીજા હાથથી રોટલાનો ટુકડો કરતા જાય ધૃત્વા રોટક મેક પાણી તલકે ભંગવાન્ય હસ્તેનતમ નતમ બીજા હાથથી એ રોટલાને તોડે ભાજીમાં બોળે અને મુખારવિંદમાં મૂકે સવારના સૂર્યના કિરણો મહારાજના મુખારવિંદ ઉપર પડે છે મહારાજના કપાળમાં ઝીણા ઝીણા પરસેવાના બુંદ છે જાણે કે સાચા મોતી જળહળતા હોય અને સવારનું આવું મનોહર શ્રીહરિનું દર્શન જેણે જેણે કર્યું એને ક્યારેય પણ આ દર્શન ભૂલાતું નથી પેલો જીવન કોળી હતો ઊભો ઉભો રડે એની આંખમાંથી ટપક ટપક આંસુ પડે મારો રોટલો મહારાજ આટલા પ્રેમથી જમે છે મેવાને મીઠાઈ એની સામે નજર ન કરે શ્રીમંત અને શ્રેષ્ઠી લોકો આવે એના વૈભવને વિલાસ એને દૂર રાખે એ મહારાજ અમારા રોટલાને આટલા પ્રેમથી જમે છે મહારાજ જમે છે જમતા જાય વખાણ કરતા જાય જમતા જાય બ્રહ્માનંદ સ્વામીને જોયું આ રોટલો મહારાજ ખાસે પેટમાં દુખશે કયો મહારાજને સુરાખાચર કે બ્રહ્માનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ તમે ક્યારના વખાણ કરો છો અરે આ રોટલામાં શું સ્વાદ છે આ રોટલો શું મીઠો છે મહારાજ પ્રસાદી તો આપો તો ખબર પડે ને રમુજી હતા ને સખા ભક્ત હતા પ્રસાદી માગી એટલે મહારાજે બે ત્રણ વાર બ્રહ્માનંદ સહેતો કે એટલે પ્રસ રોટલાનો પ્રસાદ બ્રહ્માનંદ સને આપ્યો સુરાખાચર કે સ્વામી નયની પાર્ટનરશિપ મારી પ્રેરણા મેં કરી છે બ્રહ્માનંદ સ તમને છે ને મહારાજે પ્રસાદ મને આપ્યો છે સ્વામી જમવા જાય ને સુરાખાચર ખેંચે ને બ્રહ્માનંદ સ ખેચે એમાં એક મોટું પંખી આવે અને રોટલાને લઈને આકાશમાં ઉડી જાય મહારાજ ખડખડાટ હસવા લાગ્યા મહારાજ એમ બોલ્યા કે બ્રહ્માજીને ઘણા દિવસથી અમારી પ્રસાદી ખાવાની ઈચ્છા હતી અને અમે અમારી પ્રસાદીને મળી નહીં આજે તમારા બેના આ ખેતરમાં બ્રહ્માજી આ પ્રસાદી લઈને જતા રહેલો મોટા મુક્તો પણ પ્રસાદી લેવા આવતા મોટા દેવતાઓ પણ પ્રસાદી લેવા આવતા પહેલા સંતોની પંગતમાં પીરસ્યું પૂરું થયા પછી દરબારની પંગતમાં પીરસ્યું એ બધું પીરસાઈ રહ્યું ત્યારે શ્રી શ્રીહરી વાસુદેવ હરે આવો શબ્દ ઉચ્ચાર્યો પરમ દયાળુ શ્રીહરી પીરસવાને બહાને સૌને દર્શન દેતા જેટલા હરિભક્તો કહેવાય છે તે બધાને પણ હર કોઈ રીતે કૃપાળુ શ્રીહરી દર્શન દેતા પછી ભગવાન શ્રીહરી એક વાત કરી હવે આ વાત એટલી સરસ છે કે આપણે પાંચ મિનિટમાં પૂરી નથી કરવી એટલી સરસ વાત છે મહારાજની આ અતિ સરસ વાત આપણે અતિ સરસ રીતે આવતીકાલે સાંભળીશું આપણા સત્સંગની આ પરંપરામાં બે શબ્દ સ્વામિનારાયણ હરે આ મહારાજનો અક્ષરધામનો શબ્દ છે કથા શરૂ કરવાની હોય એટલે સંતો એમ બોલે ભગત સ્વામિનારાયણ હરે એનો અર્થ એ કથા શરૂ થાય છે પધારો કહેવાય છે ને એપલ શબ્દ હવે આવનારા પંદર વર્ષ પછી લોકો એપલ ભૂલી જશે એપલ એટલે એક જ શું હા સમજી ગયા તમે આ લોકો એક ટ્રેડવર્ડ શબ્દ કહેવાય ને એમ અક્ષરધામનો મહારાજે એક શબ્દ સ્વામિનારાયણ હરે એટલે એટલે કથાનો સમય જમવાનું છે છે આપણા સંતો રીત કેવી ખાવા ચાલો એ ખાવા આવો કેવું ખરાબ લાગે પણ સત્સંગની રીત શું છે ભગત ઠાકોરજી જમાડવા પધારો આપણે જમવાનું છે પણ શબ્દ કેવો વપરાય ઠાકોરજી જમાડવા પધારો આપણા સત્સંગના શબ્દ શ્રીજી મહારાજના શબ્દો આ બધા અને એના કરતા પણ દિવ્ય શબ્દ કયો વાસુદેવ હરે એનો અર્થ થાય જમવા માટે પધારો અને સ્વામિનારાયણ હરે એટલે કથા શરૂ થાય છે કથામાં બધા આવી જાઓ આવી રીતે વાસુદેવ હરે વાસુદેવ હરે શ્રીજી મહારાજ શબ્દો બોલતા બધાને દર્શન આપતા બધાએ જમી લીધું ચડું કરી લીધું બધા બેસી ગયા પછી મહારાજ એક સરસ વાત કરે છે आतीकाले श्रवणकरिषु बुलोघनश्यां महाराजने जय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं स्वामिनारायणं नीलकण्ठं भजे